માળિયાહાટીના રેલવે સ્ટેશન વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા શ્રીનાથજીનગર સોસાયટીના 15 જેટલા પરિવારના પાટીદાર યુવાનો ગાયો પ્રત્યે સેવા કરે છે. છેલ્લા 2 વર્ષથી આ યુવાનો 22 હેક્ટર જેટલો લીલો ઘાસચારો વેચાતો લઈને 100થી પણ વધારે ગાયોને આપવામાં આવે છે. અહેવાલ મહેશ કાનાબાર, માળિયાહાટીના. માળિયાહાટીનાની આ શ્રીનાથજીનગર સોસાયટી છે, જેમાં રહેલા તમામ દરેક મિત્રો ગૌશાળાના જે ગાયો છે, ટૂંકમાં ગૌશાળાની પણ રેઢિયાર ગાયો છે કે જે ખરેખર જે ગાયોને કાંઈ મળતું ન હોય ખાવા માટે, તેને આ છેલ્લા લાસ્ટ 2 વર્ષથી આ બધા મિત્રો શ્રીનાથજીનગરના દરેક મિત્રો પોતાના ખર્ચે ગાયોને દર 1 કાતરા નિરણ નાખે છે. 1 કુતરનો ખર્ચ એબાઉટ 3-4 હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે. એવું નથી શ્રીનાથજીનગર પણ કોઈ એવા પણ દાતા હોય જેને ધ્યાન દોરાય, તેને એવું લાગે કે ના ખરેખર આ દાન અમારે દીધા જવું છે, તો એ પણ અમને સામેથી પૈસા આપે છે. એવું નથી, પણ કોઈ પણ અમે માંગવા નથી જતા, માત્ર શ્રીનાથજીનગર સોસાયટીના મિત્રો જ આ બધો ફાળો પોતે છે. જનરલી શ્રીનાથજીનગરમાં રહેતા સોસાયટીના પણ અમે કોઈ જ્ઞાતિવાદની કોઈ વાત નથી, પણ એવું કોઈને લાગે અમે જતા હોય નિર્ણય નાખતા હોય ટ્રેક્ટર લઈને, કોઈ જ્ઞાતિના માણસને એવું લાગે તેના મારે દેવું છે તો એ આપે છે, તો અમે સ્વીકારીએ પણ છીએ એનું દાન. એવું નથી કે નથી સ્વીકારતા દરેકને, પણ અમે લાસ્ટ 2 વર્ષથી અમારી રીતે આ કામગીરી કરીએ છીએ શ્રીનાથજીનગરના સોસાયટીના દરેક મિત્રો.